चलो विद्यार्थी मित्र, धोरण 12 प्रकरण नंबर 6 तत्वना अलगीकरणना सामान्य सिद्धांत अने प्रक्रम एमा आपणे आगळना तमाम विडियो लेक्चर में सकेन्द्रित सकेन्द्रण माटे नी जुदी जुदी पद्धतिओ क्यांथी शुरुआत करी थी बाळको, तो के जलीय प्रक्षालन सापेक्ष घनता अलगीकरण सिद्धांत एमां लागू पड़तो हतो, मैग्नेटिक सेपरेशन चुंबकीय अलगीकरण, फील्ड प्लान पद्धति अने लास्ट में निक्षालन पण जोयुं बॉक्साइटमांथी एल्युमिना ख्याल गोल्ड अने सिल्वर नी काची धातुमांथी एनुं सकेन्द्रीकरण। चलो तो हवे आ बधी ज जुदी जुदी पद्धतिथी मेळवेली सकेन्द्रित करेली अयस्क एटले के काची धातु एने क्या स्वरूप में हजी परिवर्तित करवी जरूरी थी पड़े अने शा माटे, बे प्रश्न छे। आपणे जुदी जुदी आगळनी पद्धतिथी सकेन्द्रित काची धातु मळी गई छे, हवे ए सकेन्द्रित काची धातु ने हजी क्या स्वरूप में परिवर्तन करवी जरूरी छे, करवी जोईए अने शा माटे, एवो आपणो टॉपिक छे, एवो आपणो क्वेश्चन छे। चलो समझिए, सकेन्द्रित अयस्क ने जुदी जुदी पत्ती थी संकेन्द्रित करेली अयस्क काची धातु ने एवा स्वरूप में परिवर्तित करवी जोईए कि जेथी ते रिडक्शन माटे योग्य बने। जो संकेन्द्रित काची धातु प्योर मेटल नथी, ये सल्फाइड युक्त होय ऑक्साइड युक्त होय, आपणे कीधुं एम ख्याल आवे, आगळ पण चर्चा करी थी। हवे आपणे एवा स्वरूपमां एने परिवर्तन करवू जोईए के जेथी एमनुं रिडक्शन सरळ बने, ओछा खर्चे धातु आपने मळे, ख्याल आवे छे। एमां एक उदाहरण આપેલું છે કે સામાન્ય રીતે જો સલ્ફાઇડ યુક્ત અયસ્ક કાચી ધાતુ આપને મળે, જેમ કે ફિલ્ડ પ્લાન પદ્ધતિથી આપને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત અયસ્કને રિડક્શન કરો પહેલા એને ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે, જેથી ઓક્સાઇડનું રિડક્શન કરવું વધારે સરળ રહે છે। સમજો, આપણે ફિલ્ડ પ્લાન પદ્ધતિ જો ઓક્સાઇડ સ્વરૂપની જ કાચી ધાતુ મળે તો કાંઈ પ્રશ્ન નથી, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન સરળ બને છે। અને મેં પહેલાં પણ કીધું હતું કે ખનિજ કાચી ધાતુ કોઈ પણ પ્રકારની હોય, આપણો ટાર્ગેટ હંમેશા કેવો રહેશે, એને ઓક્સાઇડમાં જ રૂપાંતરણ કરવાનું, ખ્યાલ આવે છે। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ બાળકો સમજૂતી માટે, કે ઝીંક કાર્બોનેટ છે તો આને પહેલાં ગરમ કરીને એમાંથી ઝેડેનો અને CO2 બને, ક્લિયર, પછી આ ઓક્સાઇડનું રિડક્શન સરળ થઈ શકે છે, ખ્યાલ આવ્યો। એવી રીતના આ તો કાર્બોનેટ લીધું, ભેજયુક્ત હોય તો એને ગરમ કરી અને ભેજ ઉડાડી દેવામાં આવે છે, સલ્ફાઇડયુક્ત હોય, ખ્યાલ આવે છે, તો પહેલાં એનું રૂપાંતરણ કેમાં કરવામાં આવે, આ સલ્ફાઇડયુક્ત, ક્લિયર, એને હવાની હાજરીમાં ગરમ કરો એટલે ઝેડેનો પ્લસ SO2, પછી આનું રિડક્શન સરળ બને। એવી જ રીતના CO2S હોય તો આનું રૂપાંતરણ CO2Oમાં કરવું જ પડશે, કારણ કે જો તમે ડાયરેક્ટ આનું રિડક્શન કરવા જશો સલ્ફાઇડ્યુક્ત, તો એ ખર્ચા અને એનું રિડક્શન પણ મુશ્કેલ બને છે, ક્લિયર। એટલે અહીંયા બહુ સ્પષ્ટ કીધું કે સકેન્દ્રિત અયસ્કને એવા સ્વરૂપમાં પરિવર્તન કરવી જરૂરી થઈ પડે કે જેથી એનું રિડક્શન સરળ બને। પહેલા પ્રશ્નનો જવાબ ખ્યાલ આવે છે, કેવા સ્વરૂપમાં, તો કે એનું રિડક્શન સરળ થાય એ સ્વરૂપમાં એનું પહેલાં રૂપાંતરણ કરવું પડશે, અને એવું સ્વરૂપ કયું છે, તો કે ઓક્સાઇડ સ્વરૂપ, સામાન્ય રીતે સલ્ફાઇડયુક્ત। જો ઓક્સાઇડ હોય તો કંઈ કરવાની જરૂર નથી, તો એટલો ખર્ચો ઓછો થશે, ખ્યાલ આવે, કહેવાનું સામાન્ય રીતે સલ્ફાઇડયુક્ત અયસ્કને રિડક્શન પહેલાં ઓક્સાઇડમાં પરિવર્તિત કરવામાં આવે છે, જેથી ઓક્સાઇડનું રિડક્શન કરવું વધારે સરળ બને છે। ચાલો ભાઈ, તો આપને આ મુદ્દો ખ્યાલ આવી ગયો, બાકી આની ચર્ચા તો આગળ પણ કન્ટિન્યુ આવ્યા જ રાખવાની છે। ચાલો તો આ ટોપિક પૂર્ણ કરીએ છીએ, જય હિન્દ।